हेलो फ्रेंड्स, काठियावाड़ी किंजल्स किचन में तमारु स्वागत छे। तो आजे आपणे बनावीशुं एकदम बहार जेवो जामुन सॉर्ट्स, फक्त 5 मिनिटनी अंदर अने खूब टेस्टी बने छे। एकदम बहार जेवो ज सॉर्ट्स बनीने तैयार थई जाय छे। तो वीडियो ने छेले सुधी जरूरथी जोजो। वीडियो गमे तो लाइक शेर अने चेनल ने सब्सक्राइब जरूरथी करजो। जो तमे मारी चेनल उपर नवा होय अने हजु सुधी चेनल ने सब्सक्राइब ना करी होय तो जल्दीथी चेनल ने सब्सक्राइब करी लो अने बाजूना आपेला बेल आइकन ने पण जरूरथी हिट करो, जेनाथी तमने नोटिफिकेशन टाइम पर मळती रहेशे अने आवी ज रीते नवी नवी रेसिपी हूँ तमने शेर करती रहीश। तो चलो हवे रेसिपी स्टार्ट करीए। अत्यारे जांबूनी सीजन छे एटले बजारमां जांबु आसानीथी मळी रहेशे, तो तमे बहार जेवो जामुन सॉर्ट्स आसानीथी घरे बनावी शको छो। तो चलो हवे रेसिपी स्टार्ट करीए। जामुन सॉर्ट्स बनावा माटे मैं अहीं 250-300 ग्राम जेटला जांबु लीधा छे। तमे जोई शको छो एने सारी रीते पाणीथी धोई लीधा छे। हवे आ रीते आपणे एने कट करी लेशुं, एना जे बी छे एने अलग करी लेशुं अने आ रीते बधा ज जांबुने कट करी लेशुं। एकदम आसानीथी अने सरळ रीते घरे बनी जाय छे जामुन सॉर्ट्स। तो एकवार आ रीते जरूरथी ट्राय करजो अने कोई रेसिपी माटे तमारुं सजेशन होय तो पण तमे नीचे कमेंट करीने कही शको छो। तमारी साथे ए रेसिपी जरूरथी शेर करीश। तो અહીંયા તમે જોઈ શકો છો બધા જ જાંબુને આ રીતે આપણે કટ કરી લીધા છે, એના જે બીજ છે એને અલગ કરી દીધા છે। તો હવે આપણે એક મિક્સર જારની અંદર આપણે બધા જે આ કટ કરેલા જાંબુ છે એમાં ઉમેરી દેશું અને સાથે જે આપણે સામગ્રી ઉમેરવાની છે એ બધી વસ્તુ ઉમેરી દેશું। તો અહીંયા જાંબુ ઉમેરી દીધા પછી હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો સંચળ પાવડર લીધો છે। તો અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર લીધો છે। સંચળ ઉમેર્યા પછી હવે આપણે અહીંયા 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તમારે જેટલું ખાટું મીઠું પસંદ હોય એ રીતે ખાંડ ઓછી વધતી કરી શકો છો અને જાંબુ કેટલા ખાટા છે એ ઉપર તમે ખાંડ ઓછી વધતી કરી શકો છો। તમે અહીંયા થોડું લીંબુનો રસ પણ ઉમેર્યો છે, ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા મેં થોડો લીંબુનો રસ ઉમેર્યો છે। બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી અહીંયા આપણે બરફના ટુકડાઓ ઉમેરી દઈશું। તો મેં અહીંયા બરફ થોડો વધારે લીધો છે કેમ કે હું અહીંયા પાણી નથી ઉમેરતી ક્રશ કરવા માટે, ખાલી બરફ જ ઉમેર્યું છું। તો મેં અહીંયા બરફના જે ક્યુબ આવે છે આઈસ ક્યુબ એ ઉમેરી દીધા છે અને હવે આપણે જારને બંધ કરી દઈશું અને મિક્સરને અંદર આપણે એને ક્રશ કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લીધી છે, એકદમ સ્મૂધ પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એને સર્વ કરી લઈએ। તો આ રીતે નાની પ્યાલીની અંદર આ રીતે આપણે લીંબુ લગાવી દઈશું બંને પ્યાલીમાં અને પછી આપણે એને મીઠાની અંદર આ રીતે તમે જોઈ શકો છો વિડીયોની અંદર એ રીતે આપણે ડીપ કરી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બંને ગ્લાસને મીઠાની અંદર ડીપ કરી દઈશું। તમે જોઈ શકો છો મીઠું આ રીતે ચોંટી ગયું છે। તો બંને ગ્લાસને આપણે એ રીતે ડીપ કરી દઈશું અને જે પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે એ પલ્પ આપણે ગ્લાસની અંદર સર્વ કરી લેશું। તો અહીંયા ખૂબ જ સરળ અને આસાનીથી જામુન સોર્ટ્સ તમે ઘરે બનાવી શકો છો। ખૂબ જ આસાનીથી સરળ રીતે તમે બહાર જેવો જામુન સોર્ટ્સ બનીને તૈયાર કરી શકો છો ઘરે જ। તો એકવાર જરૂરથી બનાવજો અને જ્યારે પણ બનાવો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।